તો આ તરફ કારાવળમાં વિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. શહેરમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન. ભારે પવનના કારણે વર્ષો જૂનું એક લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયો. આ સાથે જ મુડીલા પાસે આવેલ દુકાન ઉપર પણ વૃક્ષ પડ્યો અને ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે ભારે પવન અને વૃક્ષ પડતા શહેરમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે. પીજીવીસીએલની ટીમે વીજ પુરવઠો ચાલુ કરવાની તજવીજ હાથ ધરી છે. જે રીતે વિપરજોયનું કહેર જોવા મળી રહ્યું છે, આ વચ્ચે હજુ તો 460 કિલોમીટર દૂર છે તો પણ આટલું ભયાનક જે રૌદ્ર સ્વરૂપ છે તે દેખાઈ રહ્યું છે. આંશિકપણે જ્યારે એ નજીક આવશે ત્યારે કેવો અસર રહેશે તે હવે જોવાનું રહ્યું છે.